मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित। गया वीडियो नी अंदर आपणे प्रकरण नंबर बे अपूर्णांक अने दशांश संख्याओनी शुरुआत करेली, एनी केटलीक पायानी माहिती विषे आपणे समझेला अने त्यार पछी अपूर्णांकोने चढ़ता क्रम में केम गोठवू ए शीख्यू अने बराबर ग्रेटर देन के लेस देनो संकेत एटले के कई संख्या नानी छे अने कई संख्या मोटी छे ए केवी रीते नक्की कराय ए समझ्या। અને એના પછી આપણે સરવાળાનો એક દાખલો સમજી અને બાકીના દાખલા મેં તમને હોમવર્કની અંદર આપેલા। હવે આજે આપણે વાત કરીએ, એ પણ સરવાળાના દાખલા છે પણ આપણે જે અગાઉ દાખલા શીખેલા એના કરતાં થોડા અલગ છે। કઈ રીતે અલગ છે? તો તમે ધોરણ છ ની અંદર પણ શીખીને આવ્યા હશો કે કઈ રીતે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકની અંદર ફેરવાય। આપણે જે ગયા વિડીયોની અંદર સરવાળાના દાખલા શીખ્યા એમાં આપણને પહેલેથી જે અપૂર્ણાંક આપેલા હતા એ શુદ્ધ કે અશુદ્ધ અપૂર્ણાંક હતા, પણ હવે આપણને જે રકમ આપેલી છે એ મિશ્ર અપૂર્ણાંક છે। મિશ્ર અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એની ચર્ચા આપણે આનાથી પહેલા વિડીયો જોયો એની અંદર કરી છે। તો અત્યારે આપણી પાસે જે સંખ્યાઓ છે એ મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે છે, આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું અને ત્યારબાદ આપણે ગયા વખતે જેમ સરવાળાની ગણતરી કરેલી એમને એમ સરવાળાની ગણતરી કરી શકીશું। સૌથી પહેલાં આપેલી રકમ છે 3.25 વત્તા 2.34। સૌથી પહેલાં આ મિશ્ર અપૂર્ણાંક છે એને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો કેવી રીતે 5 3 15 એટલે કે છેદ છે એનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર, 5 3 15 અને અંશમાં જે રકમ છે એની સાથે સરવાળો એટલે કે 15 ને 2 17। ફરીથી સમજી લો, 5 3 15 ને 2 17 ના છેદમાં 5 વત્તા 4 2 8, 8 ને 3 9 10 ને 11, 11 ના છેદમાં 4। હવે જે આપણને રકમ મળી એ આપણે ગયા વિડીયોની અંદર સમજેલા એવી સાદી એટલે કે શુદ્ધ કે અશુદ્ધ અપૂર્ણાંકની રકમ છે, બરાબર। હવે આની આપણે વાત કરીએ તો આનો સરવાળો કરવાનો છે। ગયા વખતે આપણે સમજેલા કે જે સુધી છેદ સરખા ન હોય ત્યાં સુધી આપણે સરવાળો કરી શકતા નથી, બરાબર। તો સૌથી પહેલાં આપણે છેદ સરખા કરવા પડશે। છેદ સરખા કરવા માટે શું કરવું પડશે? તો આપણે છેદ સરખા કરવા માટે છેદમાં આપેલી બંને સંખ્યાનો લસાઅ લેવો પડશે એટલે કે 5 અને 4નો લસાઅ। હવે લસાઅ લેવાની જે ગણતરી છે એ આપણે રફની અંદર કરીએ છીએ, કારણ કે સ્વાધ્યાય પોથીની અંદર જે જગ્યા આપેલી છે એ જગ્યામાં આપણે લસાઅની ગણતરી દર્શાવી શકતા નથી, કારણ કે જગ્યા ઓછી છે એટલે લસાઅની ગણતરી આપણે હંમેશા રફ પેજની અંદર કરીએ। તો 5 અને 4નો લસાઅ શોધવાનો છે। 4 એ 2 કી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે, 5 એમ ને 2 2 4, પછી 5 એમ ને 2 1 2 અને હવે 5 1 5, તો શું લસાઅ મળે છે? 5 2 10 અને 10 2 20, બરાબર। તો લસાઅ આપણને મળે છે 20, એનો મતલબ એમ થયો કે છેદની અંદર આપણને 20 લઈને આવવાના છે। તો 17 ના છેદમાં 5, 5 ને કોના વડે ગુણીએ તો 20 થાય? 4 વડે, એટલે છેદમાં પણ 4 અને અંશમાં પણ 4। એવી રીતે 11 ના છેદમાં 4 છે, 4 ને કોના વડે ગુણીએ તો 20 મળે? 4 × 5 અને અંશમાં પણ 5, બરાબર। હવે આની ગણતરી કરીએ તો 17 4 68 વત્તા 11 5 55 છેદમાં 5 6 20, અંશમાં આપેલી સંખ્યાઓનો સરવાળો એટલે કે સરવાળો થશે 123 ભાગ્યા 20, બરાબર। હવે આપણે જોઈએ છીએ કે અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે। જ્યારે આવી રીતે અંશ મોટો અને છેદ નાનો જવાબ મળે ત્યારે આપણે ભાગાકાર કરી અને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે જવાબ લખવાનો હોય। અહીંયા આપેલી સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો 123 ભાગ્યા 20, બરાબર। તો 20ના ટેબલની અંદર આપણને 123થી નાની સંખ્યા જોઈશે, તો 20 50 100 અને 20 6 120, શેષ વધે છે 3। તો આને આપણે જે છે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખશું? જે ભાગફળ મળે છે પહેલાં 6 પછી શેષ અને નીચે આવશે 20, તો 123ના છેદમાં 20 જે અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે ભાગાકાર વડે મિશ્ર અપૂર્ણાંકની સ્વરૂપે ફેરવ્યું તો જવાબ શું મળે છે? 6.3 ના છેદમાં 20, બરાબર।
તો આવી જ રીતે તમને બાકીના ત્રણ દાખલા છે, દાખલા નંબર 6, 7 અને 8 હોમવર્કની અંદર કરવાના છે. ખરેખર એની અંદર શું કરવાનું છે, આપણે અત્યારે કર્યું એવી જ રીતે કે જે મિશ્ર પૂર્ણાંક છે એને આપણે સૌથી પહેલાં અશુદ્ધ પૂર્ણાંકની અંદર ફેરવીશું, અને પછી ગયા વખતે શીખેલા એમ જ લસાઅ લઈ અને છેદ સરખા કરી અને પછી જે જવાબ આપણને અશુદ્ધ પૂર્ણાંક સ્વરૂપે મળે છે એનો ભાગાકાર કરી અને મિશ્ર પૂર્ણાંક સ્વરૂપે આપણને જવાબ લખવાનો હશે. આ વાત થઈ સરવાળાની. હવે પ્રશ્ન નંબર 8 છે, બાદ બાકી કરો. જ્યારે આપણે સરવાળાની વાત કરી ત્યારે જ મેં તમને કહેલું કે જ્યાં સુધી છેદ સરખા ન હોય ત્યાં સુધી સરવાળો અને બાદ બાકી બંને ક્રિયા કરી શકાય નહીં. તો સરવાળો કે બાદ બાકી કરવા માટે આપણને છેદ સરખા કરવા ફરજિયાત છે, બરાબર. તો હવે આપણે અહીંયા આપેલી રકમમાં જોઈએ તો 2 ના છેદમાં 3 ઓછા 1 ના છેદમાં 2, એક સંખ્યાના છેદમાં 3 છે અને બીજીના છેદમાં 2 છે, એટલે કે છેદ અલગ અલગ છે. છેદ સરખા કરવા માટે શું કરશું, લસા લઈશું. 3 અને 2 નો લસા, 2 નો 3 વડે ભાગ ન ચાલે, 3 એમને એમ, 2 એકા 2 અને 3 એકા 3, તો લસા શું મળે છે, 3 2 6, બરાબર. 6 લસા મળે છે, મતલબ છેદમાં આપણને 6 લઈને આવવાના છે. તો 3 ની જગ્યાએ 6 લઈ આવવા હોય તો 2 વડે ગુણાકાર, છેદમાં પણ 2 વડે તો અંશમાં પણ 2 વડે. એવી રીતે 2 ની જગ્યાએ 6 લઈ આવવા માટે છેદમાં પણ 3 વડે અને અંશમાં પણ 3 વડે ગુણાકાર. 2 2 4 ઓછા 3 એકા 3 છેદમાં 3 2 6, બરાબર. 4માંથી 3 બાદ કરીએ તો અંશમાં બચશે 1 અને છેદમાં 6. જેમ આપણે સરવાળાની અંદર કરીએ છીએ એવી જ રીતે બાદબાકીની અંદર કરવાનું છે. માત્ર એટલો ફેર છે કે આપણે અંશનો ત્યાં સરવાળો કરતા હતા અને અહીંયા અંશની બાદબાકી કરવાની છે. તો જવાબ આવે છે 1 ના છેદમાં 6. તો આવી જ રીતે દાખલા નંબર 2, 3 અને 4 ત્રણ દાખલા તમારે હોમવર્કની અંદર કરવાના છે અને ત્રણેય દાખલા બાદબાકીના છે. બાદબાકીની અંદર હજી એક દાખલાની વાત કરીએ તો અહીંયા પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5. 2 પૂર્ણાંક 9 ના છેદમાં 20 ઓછા 2 ના છેદમાં 5, આની આપણને બાદબાકી કરવાની છે. તો સરવાળામાં આપણે જેમ કરતા એવી જ રીતે મિશ્ર પૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું. શું કરીશું, તો 20 અને 2 નો ગુણાકાર, 20 2 40 અને 40 અને 9 નો સરવાળો. 20 2 40 40 ને 9 49 ના છેદમાં 20 ઓછા 2 ના છેદમાં 5. હવે છેદમાં 1 સંખ્યા 20 છે અને 1 સંખ્યા 5 છે, તો શું કરવું પડશે, લસાઅ લેવો પડશે. 5 અને 20 નો લસાઅ લઈએ તો 2 વડે ભાગ ચાલશે, 5 ના 5 2 ડા 20. ફરીથી 2 વડે ભાગ ચાલશે, 5 ના 5 2 50 10 અને હવે ભાગ ચાલશે 5 વડે, 5 એકા 5. તો લસાઅ શું આવે છે, 5 2 10 અને 10 2 20, બરાબર. તો છેદમાં આપણને 20 લઈને આવવાના છે. પહેલી સંખ્યા છે એના છેદમાં પહેલેથી 20 છે એટલે ×1. જ્યારે બીજી સંખ્યાના છેદમાં 5 છે, 20 લઈ આવવા માટે શું કરવું પડશે, 5 4 20 એટલે કે 4 વડે અંશ અને છેદ બંનેમાં ગુણાકાર. 49 એકા 49 ઓછા 2 4 8 છેદમાં 20. 49માંથી આપણે 8ની બાદ બાકી કરીએ તો જવાબ બચશે 41 ના છેદમાં 20. અહીંયા અંશ છે એ છેદ કરતાં મોટો છે એટલે ભાગાકાર કરવો પડશે 41 અને 20 નો. 20 2 40 શેષ વધે છે 1, તો આને કેવી રીતે લખશું, 2 પૂર્ણાંક 1 ના છેદમાં 20. તો આ થશે તમારો જવાબ, 2 પૂર્ણાંક 1 ના છેદમાં 20. તો જેવી રીતે આપણે આ દાખલાની અંદર પણ મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંક બનાવી અને પછી અંશની બાદબાકી કરી અને પછી જે જવાબ આવે છે એમાં અંશ મોટો અને છેદ નાનો હોવાથી ભાગાકાર કરી અને મિશ્ર અપૂર્ણાંકની અંદર જવાબ લઈને આવવાનો હોય છે. તો આવી જ રીતે દાખલા નંબર 6, 7 અને 8 તમારે હોમવર્કની અંદર કરવાના છે, બરાબર. આ તો વાત થઈ સરવાળા અને બાદબાકીની. હવે આપણને અપૂર્ણાંકોના ગુણાકાર કેવી રીતે કરાય એ શીખવાનું છે. ગુણાકાર કેવી રીતે કરાય એનો પહેલો દાખલો છે 3 ના છેદમાં 4 ગુણ્યા 12. અહીંયા 12 ના છેદમાં કાંઈ નથી એટલે શું હોય, તો 1 તો હોય જ. જેના છેદમાં કોઈ સંખ્યા ના આપેલી હોય ત્યાં 1 તો હાજર હોય જ છે એટલે આપણે 1 ને લખી દેવાનું, બરાબર.
હવે આપણે ગુણાકારની અંદર છે એ છેદ સરખા કરવાનો નિયમ લાગુ પડશે નહીં. છેદ ક્યારે સરખા કરવા પડે? જ્યારે આપણને અપૂર્ણાંકોના સરવાળા કે અપૂર્ણાંકોની બાદબાકી કરવી હોય ત્યારે. ગુણાકાર અને ભાગાકાર છેદ સરખા કર્યા સિવાય પણ કરી શકાય. હવે ગુણાકાર અને ભાગાકારમાં શું જોવાનું હોય? તો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને બે સંખ્યાઓને કટ કરતા એટલે કે ઉડાડતા, એટલે કે અંશ અને છેદને ઉડાડતા આવડવા જોઈએ. કેવી રીતે? તો ચારનો ઘડીએ બોલીએ તો ચાર એકા ચાર, અને ચારના ઘડીએમાં બાર ક્યાં આવે? ચાર તેરી બાર, બરાબર. ચાર અહીંયાથી પણ કટ, ચાર અહીંયાથી પણ કટ, તો અંશમાં શું બચે છે? ત્રણ ગુણ્યા ત્રણ, અને છેદમાં બચે છે એક ગુણ્યા એક. ત્રણ ગુણ્યા ત્રણ નવ, અને છેદમાં એક ગુણ્યા એક શું થાય? એક. છેદમાં એક લખો તો પણ ભલે અને ન લખો તો પણ ભલે, જવાબ શું ગણાશે? નવ, બરાબર. આ પહેલા ગુણાકારની વાત થઈ. બીજા ગુણાકારની રકમ છે પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ. પંદરના છેદમાં કંઈ નથી એટલે અત્યારે જ આપણે કીધું શું કરી દેવાનું? કાંઈ ન હોય છેદમાં તો એક, બરાબર. હવે પાંચનો ઘડીયો, પાંચ એકા પાંચ, અને પાંચ તેરી પંદર, તો અંશમાં શું બચે છે? ત્રણ ગુણ્યા ત્રણ, અને છેદમાં એક ગુણ્યા એક. ત્રણ તેરી કેટલા થાય? નવ. છેદમાં એક લખો કે ન લખો, બંને જવાબ સાચા, બરાબર. ત્રીજી રકમ છે વીસ ગુણ્યા બે પૂર્ણાંક ત્રણના છેદમાં દસ. હવે વીસના છેદમાં કંઈ નથી લખ્યું એટલે શું હોય? એક તો હોય જ, બરાબર. તો વીસના છેદમાં એક. હવે બીજી સંખ્યા છે એ આપણે જાણીએ છીએ, મિશ્ર અપૂર્ણાંક છે. તો મિશ્ર અપૂર્ણાંકનું શું કરવું પડશે? સાદા અપૂર્ણાંકની અંદર ફેરવવું પડશે. તો કેવી રીતે ફેરવીશું? દસ દુ વીસ, વીસને ત્રણ ત્રેવીસ ના છેદમાં દસ, બરાબર. અહીંયા શૂન્ય શૂન્ય કટ થઈ જશે, તો શું વધે છે અંશમાં? બે ગુણ્યા ત્રેવીસ, અને છેદમાં એક ગુણ્યા એક, તો ત્રેવીસ દુ છેતાલીસ, અને છેદમાં એક લખો કે ન લખો તમે સાચા, તો જવાબ શું આવે છે? છેતાલીસ. દાખલા નંબર ચારની વાત કરીએ તો દાખલા નંબર ચારની રકમ શું છે? બેના છેદમાં ત્રણ ગુણ્યા પંદરના છેદમાં બાવીસ, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો બે અને બાવીસ એક જ ઘડિયામાં આવી શકે, અને પંદર અને ત્રણ પણ એક ઘડિયામાં આવી શકે. કઈ રીતે? ત્રણ એકા ત્રણ, ત્રણ પચા પંદર, બે એકા બે, અને અગિયાર દુ થશે બાવીસ, બરાબર. તો અંશમાં શું વધે છે? એક ગુણ્યા પાંચ, છેદમાં વધે છે એક ગુણ્યા અગિયાર, તો જવાબ આવશે પાંચના છેદમાં અગિયાર, બરાબર. ગુણાકારના બાકીના દાખલા છે જે દાખલા નંબર પાંચ છ સાત અને આઠ, એ તમારે તમારી જાતે પ્રયત્ન કરીને કરવાના છે. અત્યાર સુધી આપણે જે ચાર દાખલા સમજ્યા ગુણાકારના, એ જ રીતે આ ચાર દાખલા થશે. તમારે તમારી પ્રેક્ટિસ કરીને તમારી જાતે કરવાના છે. તમને આ બધાના આન્સર્સ હું મોકલાવીશ, બરાબર. તો અહીંયા ગુણાકારની વાત પૂરી થાય છે. હવે આપણે વાત કરીએ ભાગાકારની. પ્રશ્ન નંબર 10ની સૂચના છે ભાગાકાર કરો. ભાગાકાર કરો એ ગુણાકારની જેમ જ છે, એક જ ચેન્જ છે એની અંદર. એ એક ચેન્જ, એક ફેરફાર શું છે તમે સમજી લેશો એટલે તમને સમજાઈ જશે કે ભાગાકાર કેવી રીતે કરવાના છે. પહેલી રકમ છે સોળના છેદમાં પચીસ ભાગ્યા ચોવીસના છેદમાં પાંત્રીસ. હવે ગુણાકારની અંદર કર્યું એમ જ બધું થશે, પણ ક્યાં ફેર આવશે? તો આ ભાગાકારની નિશાની આપણે કાઢી અને ગુણાકારની નિશાની મૂકવાની છે. પહેલી સંખ્યા છે હંમેશા એમને એમ લખશું સોળના છેદમાં પચીસ, ભાગાકારની જગ્યાએ નિશાની મૂકવાની છે ગુણાકારની. એટલે આ ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની તમે મૂકશો એટલે શું ફેરફાર થશે? તો જે નિશાની પછીની સંખ્યા છે એટલે કે બીજી સંખ્યા છે એ વ્યસ્ત લખાશે, એટલે કે છે એના કરતાં ઉલટી લખવાની. છેદ છે એ ક્યાં લખાશે? અંશમાં, અને અંશ છે એ ક્યાં લખવાનો? છેદમાં, બરાબર. સમજાઈ ગયું? ભાગાકારની જગ્યાએ નિશાની કરવાની છે ગુણાકારની, અને એના પછીની જે સંખ્યા છે એનો વ્યસ્ત લખાશે, એટલે કે અંશ છે એ છેદમાં અને છેદ છે એ અંશમાં, બરાબર. હવે પચીસ અને પાંત્રીસ બંને છે એ પાંચ વડે વિભાજ્ય સંખ્યાઓ છે, જ્યારે સોળ અને ચોવીસ છે એ બંને છે એ બેકી સંખ્યાઓ છે, બરાબર. તો આપણે વાત કરીએ કે પચીસ અને પાંત્રીસ બંને કોના ઘડિયાની અંદર આવે? તો પાંચના ઘડિયાની અંદર. ક્યાં? તો પચું પચું પચીસ, અને પાંચ સત્તા પાંત્રીસ. એવી રીતે સોળ અને ચોવીસની વાત કરીએ
तो आठ ना गणयोनी अंदर आवशे आठ दू सोळ अने आठ तेरी चौबीस बराबर। तो हवे अंशनी अंदर शुं वध्युं बे गुण्या सात ने छेदमां वध्युं पांच गुण्या त्रण तो सात दू चौद अने पांच तेरी पंदर। तो पहला दाखलानो जवाब शुं आव्यो चौदना छेदमां पंदर। दाखला नंबर बे नी रकम छे नौना छेदमां वीस भाग्या अठारना छेदमां पच्चीस। भागाकार जगह गुणाकार करवा माटे शुं करीशुं तो नौना छेदमां वीस गुण्या पच्चीस छेदमां छे अंशमां जशे अने अठार अंशमां छे छेदमां आवशे बराबर। हवे नव एका नौ नौ दू अठार पांच चौक वीस अने पचू पचू पच्चीस। तो अंशमां शुं वध्युं एक गुण्या पांच छेदमां वध्युं चार गुण्या बे। तो अंशमां थशे पांच एका पांच अने छेदमां थशे चार दू आठ। तो जवाब शुं आव्यो पांचना छेदमां आठ। दाखला नंबर त्रणनी वात करिए तो रकम छे सातना छेदमां बार। હવે અહીંયા ભાગાકારની જગ્યાએ આપણને શું કરવાનું છે ગુણાકાર। હવે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરીએ તો શું થશે મેં કીધું એમ જે સંખ્યા છે એનો વ્યસ્ત થશે એટલે કે નવ છેદમાં છે અંશમાં જશે ચૌદ અંશમાં છે છેદમાં જશે। સાત એકા સાત સાત દૂ ચૌદ બરાબર। હવે નવ અને બાર તો ત્રણ તેરી નવ અને ત્રણ ચોક બાર અંશમાં વધ્યો એક ગુણ્યા ત્રણ છેદમાં વધે છે ચાર ગુણ્યા બે। તો શું જવાબ આવશે ત્રણ એકા ત્રણ અને છેદમાં ચાર દૂ આઠ જવાબ આવે છે ત્રણના છેદમાં આઠ। હવે વાત કરીએ પ્રશ્ન નંબર ચારની જેની રકમ છે પંદરના છેદમાં અગિયાર। ભાગાકારની જગ્યાએ આપણને લખવું છે ગુણાકાર તો શું થશે પાછળની સંખ્યા વ્યસ્ત એટલે તેત્રીસ અંશમાં આવશે વીસ છેદમાં। અગિયાર એકા અગિયાર અગિયાર તેરી તેત્રીસ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ। તો અંશમાં આવશે ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં બચે છે એક ગુણ્યા ચાર। તો જવાબ આવશે ત્રણ તેરી નવ ચાર એકા ચાર। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંશ છે એ છેદ કરતાં મોટો છે એટલે કે આ અશુદ્ધ પૂર્ણાંક છે। શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવું પડશે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગાકાર નવ ભાગ્યા ચાર ચાર એકા ચાર અને ચાર દૂ આઠ શેષ કેટલી વધી એક। તો આ સંખ્યાને આપણે કઈ રીતે લખી શકીએ બે પૂર્ણાંક એકના છેદમાં ચાર। તો આ થશે તમારો જવાબ। આપણે શું કર્યું નવના છેદમાં ચાર જે અશુદ્ધ પૂર્ણાંક છે એને આપણે મિશ્ર પૂર્ણાંકની અંદર ફેરવ્યું। તો ભાગાકારના ચાર દાખલા આપણે આગળ જોયા દાખલા નંબર પાંચ છ સાત અને આઠ। એવી જ રીતે મેં તમને જે ચાર દાખલા સમજાવ્યા એ જ રીતે તમારે તમારી જાતે સમજીને કરવાના છે તમારી પ્રેક્ટિસના ભાગરૂપે। તમે દાખલા કરીને મને પાછા હોમવર્કના ફોટો મોકલશો પછી તમારા દાખલા સાચા છે કે ખોટા એ હું તમને જણાવીશ બરાબર। તો હોમવર્ક શું કરવાનું છે તમે વિડીયોની અંદર સમજી ગયા હશો। તમારે પ્રેક્ટિસ કરી અને સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારના જે દાખલા મેં હોમવર્કની અંદર આપ્યા છે એ કરીને મને ફોટો મોકલવાના છે। આ પ્રકરણની બાકીની ચર્ચા છે એ આપણે આવતા વિડીયોની અંદર કરીશું। થેન્ક યુ।